સત્યમ શિવમ સુંદરમ. વિદ્યાર્થી મિત્રો, બધાને નૂતન વર્ષાભિનંદન. દિવાળીના વેકેશન પછી આપણે પાછો ધોરણ 10 ઇંગ્લિશ વિષય ઇંગ્લિશ પાઠ 6 આઈ લવ યુ ટીચર હેલન કેલરનો જે પાઠ રહ્યો એનો પાર્ટ 1 અને પાર્ટ 2 એ બે આપણે શીખ્યા અને આપણે અભ્યાસ કર્યો અને હવે આપણે પાર્ટ 3માં આગળ વધીશું. એટલે કે આગળના ફકરામાં આવી ગયું કે હેલન કેલરના ટીચર મિસ સુલિવાન જે રહ્યા એને હથેળીમાં બરોબર DOLL ડોલ એટલે ઢીંગલી એનો જે સ્પેલિંગ રહ્યો એ આંગળીથી આંગળીના મૂવમેન્ટથી હથેળીમાં લખે છે અને એનું એ નકલ કરે છે અને એને લખતા આવડી જાય. એને એ ખબર નથી, જ્ઞાન નથી કે આ સ્પેલિંગ કહેવાય, આ ડોલનો સ્પેલિંગ છે, પણ એને એ કોપી કરતાં પરફેક્ટ કરેક્ટલી એ આવડું, એને સાચી રીતે આવડું એટલે એ ખુશ થઈ જાય, રોમાંચિત થઈ જાય. તો પેજ નંબર 67 ઉપરનો બરોબર ફકરો સ્ટાર્ટ થાય સમ ડેઝ લેટર, એ ફકરો જે રહ્યો. તો સમ ડેઝ લેટર, સમ ડેઝ સમ એટલે કેટલું અને ડેઝ એટલે દિવસો, લેટર એટલે લેટ, એલએટી લેટ એટલે મોડું અને લેટર એટલે પછી, એટલે બરોબર સમ ડેઝ લેટર, એલએટી લેટ એટલે મોડું અને લેટર એટલે પછી, તો થોડાક દિવસો પછી. વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. હેલન કેલર પોતે જ આ પાઠમાં એ પોતે જ એટલે એને પોતે જ પાઠ લખ્યો છે એટલે કે એ પોતે જ બોલે છે કે વી એટલે અમે, એટલે કે અમે બગીચામાં બરોબર જઈ રહ્યા હતા, ચાલી રહ્યા હતા, વોક એટલે ચાલવું, અને સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અને સડનલી એટલે અચાનક, એકાએક, ઇમિડિયટલી એટલે અચાનક, એકાએક, એઝ સૂન એઝ એટલે તરત, બરોબર, ઇન નો ટાઈમ એટલે અચાનક, એકાએક, તરત, આ બધા સમાનાર્થી શબ્દ છે. સડનલી એટલે કે ઇમિડિયટલી. તો માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. વોટર ટેપ એટલે પાણીનો નળ. તો મારા શિક્ષકે બગીચામાં ચાલી રહ્યા હતા, તો કે મારા શિક્ષકે મારો જે હાથ રહ્યો એ પાણીના નળ નીચે રાખી દીધો, રાખ્યો. પુટ એટલે મૂકવું એવો અર્થ થાય, પણ આ અર્થ એવો થાય કે રાખ્યો. અને એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. કુલ ફ્લો, કુલ એટલે ઠંડુ અને ફ્લો એટલે પ્રવાહ, અને ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. રેન ઓવર, રેન એટલે દોડવું, પણ અહીંયા અર્થે વખતે રેન ઓવર એટલે ના પણ પડવું, તો કે મારા એક હાથ ઉપર પાણીનો પ્રવાહ રહ્યો એ પડવા માંડ્યો. અને સી સ્પેલ, SPELL સ્પેલ એટલે જોડણી કરવી, સ્પેલિંગ લખવો, એટલે જે SPELL રહ્યું એનું ભૂતકાળ અને ભૂતકૃદન SPELT થાય. તો સી સ્પેલ્ટ WATER એટલે હથેરીમાં W લખ્યું, ATER વારા ફરતી અક્ષર લખ્યા. તો ઓન માય અધર પામ એટલે જે એક નળ નીચે પાણીનો પ્રવાહ ચાલુ કર્યો એમાં એક હથેરી રાખી અને બીજી હથેરીમાં WATER એટલે કે વોટરનો સ્પેલિંગ લખ્યો. PALM પામ એટલે હથેરી. અને વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. વી પ્લેડ ધીસ ગેમ, અમે આ રમત રમતા, પછી એવરી ડે એટલે દરરોજ, અને ટચિંગ એટલે સ્પર્શ કરીને, અને ડિફરન્ટ એટલે અલગ અલગ, જુદા જુદા, અને ઓબ્જેક્ટ એટલે વસ્તુ. તો રોજ ટીચર એને નવી નવી વસ્તુ પકડાવે, એને આપે, હાથમાં પકડાવે અને પછી એનો સ્પેલિંગ લખે
હથેરીમાં, અને એની હેલન કેલર કોપી કરતી હોય. બરોબર, ઇટ અવેકન માય સાઉન્ડ. એટલે રોજ આ જે જુદી જુદી વસ્તુ આપી અને આ રમત એ રમતા હતા, તો અવેકન, અવેકન એટલે જગાડવું, જાગૃત કરવું, અને સાઉન્ડ એટલે આત્મા. તો કે આ જે રમત રહી એ રમતે મારા આત્માને જાગૃત કરી દીધું, મારા મનને જાગૃત કરી દીધું, અને આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ એ નેમ. આઈ કેમ ટુ નો, કેમ એટલે આવવું, કમનું ભૂતકાળ થાય, પણ કેમ ટુ નો આનો આખો અર્થ એવો થાય કે મને બરોબર જાણવા મળ્યું કે એવરીથિંગ હેડ એ નેમ, દરેક વસ્તુને નામ હોય. જગતમાં જુઓ તમે, આપણે ઈશ્વરે જે જે સૃષ્ટિની બધી વસ્તુઓનું સર્જન કર્યું, તો મનુષ્યએ એને એક ઓળખ આપી, એને એક સંકેત આપ્યો, એને નામ આપવામાં આવ્યું, એટલે કે વ્યક્તિ એને તરત સરળતાથી ઓળખી લે. ઝાડ તો ઝાડ, ફૂલ તો ફૂલ, પેન તો પેન, પેન્સિલ તો પેન્સિલ, છોકરો તો છોકરી, સ્ત્રી તો સ્ત્રી, પુરુષ તો પુરુષ, આવો બધા આપણે એને સંજ્ઞા આપવામાં આવી, આપણે નામ આપ્યા, આપણે એને સંકેત આપ્યો. 50 વિદ્યાર્થી ક્લાસમાં બેઠા હોય અને આપણે જે વ્યક્તિને આપણે સંકેત આપ્યો, એનું નામ આપ્યું, એને નામ પાડ્યું આપણે, તો રાહુલ કેવી, એટલે રાહુલ જ ઊભો થાય. હિના બોલવી તો હિના જ ઊભી થાય. શું કામ? કે એને નામ આપવામાં આવ્યું. તો હેલન કેલર એવું કહે કે મને ખબર પડી કે ભાઈ દરેક વસ્તુને નામ હોય, અને નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યુ થોટ. અને ઈચ નેમ એટલે દરેક નામ, અને ગેવ બર્થ, ગીવનું ભૂતકાળ ગેવ, અને બર્થ એટલે જન્મ આપે. દરેક નામ નવા વિચારો, અને થોટ એટલે વિચાર. તો કે દરેક નામ રહ્યું એ નવા વિચારો ને જન્મ આપે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે આપણે લઈએ તો, તમે કોઈ દિવસ ન જોઈ હોય એવી કોઈ વસ્તુ હોય મારી પાસે, મને મળી હોય, ક્યાંકથી મેં ખરીદ કરી હોય, અને પછી હું તમને બધાને હાથમાં એ વસ્તુ આપું, તમે તો બધા સાંભળો છો, તમે જોઈ શકો છો, બરોબર, તમે બોલી શકો છો, તો એ બધી વસ્તુ જે રહી એ એક વસ્તુ તમને હું આપું હાથમાં, એટલે તમારામાં એવી જિજ્ઞાસા પેદા થાય, તમે તમારા મનમાં એવા સવાલો પેદા થાય કે શું હોય છે આ, શેમાં કાયમ આવતી છે આ, શું ઉપયોગમાં લઈ શકાય, આની કિંમત શું. બરોબર, આવા બધા તમને પ્રશ્નો પેદા થાય, કારણ કે તમારા માટે એ વસ્તુ નવી છે. તો આ હેલન કેલર અને નવી છે એટલે તમારા મનમાં નવા વિચારો જન્મ થાય કે ભાઈ આ વસ્તુ શું હોય છે, કેવી હોય છે, કઈ રીતે ચાલતી છે, કેટલા રૂપિયાની હોય છે, શું કામ આપે, ક્યારે ક્યારે ઉપયોગમાં લેવાનું થાય, આવા બધા વિચારો તમારા મનમાં પેદા થાય. એમ હેલન કેલર એમ કહે કે નવી દરેક વસ્તુ હોય ને નામ હોય, અને આ જે દરેક વસ્તુ રહી બરોબર એ નવા વિચારોને જન્મ આપે એમ. અને એવરી ઓબ્જેક્ટ આઈ ટચ ડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. એવરી ઓબ્જેક્ટ એટલે દરેક જે પદાર્થ, દરેક વસ્તુ રહી એ આઈ ટચડ એટલે હું જે પદ વસ્તુને અટકી હતી, હું જે વસ્તુને સ્પર્શ કરતી હતી, એ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. સીમ, સીમ્ડ એટલે લાગવું, અને થ્રોબ વિથ લાઈફ, થ્રોબ એટલે ધબકવું, અને લાઈફ એટલે જીવન. તો કે જે વસ્તુને હું સ્પર્શ કરતી હતી એ મને એમ કે જીવનથી ધબકતી લાગતી હતી, મને જીવંત લાગતી હતી, અને આ આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, ઓલ ધ વર્ડ્સ, અને થ્રુ ઓલ ધ વર્ડ્સ. અને મને એમ કે આશ્ચર્ય થયું, આ એમ એ ઉદ્ગારવાચક શબ્દ છે, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, એટલે કે હું જગત સાથે જોડાઈ ગઈ. અને શેનાથી કનેક્ટ એટલે જોડવું, અને શેનાથી, તો કે ઓલ ધ વર્ડ્સ, WRDS,
વર્ડ્સ એટલે શબ્દો, કે હું દરેક વસ્તુ જે રહી એની મને પહેચાન થઈ ગઈ, મને ઓળખ થઈ ગઈ, અને હું એમ કે જગત સાથે આ દરેક વસ્તુ સાથે શબ્દથી જોડાઈ ગઈ. હવે આગળનો ફકરો કે મિસ સુલિવન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. યુઝડ ટુ એટલે થી ટેવાયેલું, હેબિટેટ ટુ, એકસ્ટમ ટુ, એ બધા ત્રણે સમાનાર્થી શબ્દ. હેબિટ એટલે ટેવ હોવી, હેબિટેટ ટુ, હેબિટ્યુટેડ એટલે ટેવાયેલું, અને એકસ્ટમ ઓફ એટલે થી ટેવાયેલું. યુઝડ ટુ ઉપયોગમાં લેવાય વાક્યમાં, થી ટેવાયેલું પણ બોલાતું નથી વાક્યના ભાષાંતરમાં. આપણે એમ કે આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન ઇવનિંગ, તો એનો અર્થ એવો થાય કે હું સાંજે ક્રિકેટ રમું છું. તો જો અહીંયા થી ટેવાયેલો, યુઝડ ટુનો અર્થ થાય થી ટેવાયેલું, એ બોલાતું નથી. આઈ યુઝડ ટુ ટેક ટી ઇન મોર્નિંગ, તો એનો અર્થ એવો થાય કે હું સવારમાં ચા લઉં છું એટલે કે ચા પીવું છું, એની મારે ટેવ છે. પણ એ યુઝડ ટુનો ઉપયોગ બોલાતો, એ જે એનું ભાષાંતર બોલાતું નથી. તો મિસ સુલિવન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક એવરી મોર્નિંગ. મિસ સુલિવન મને રોજ સવારે એમ કે લાંબે સુધી, દૂર સુધી ચાલવા માટે લઈ જતા. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે એમ કે ઘણા પ્રશ્નો રહ્યાને એ પૂછવાના હોય છે, એટલે કે મારી પાસે ઘણા પ્રશ્નો હતા પૂછવા માટે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું એની હથેરીમાં હું એમ કે કંઈક લખતી, અને એન્ડ ઇન્ટર્ન, અને ઇન્ટર્ન એટલે એના પ્રત્યુત્તર રૂપે, એના વારા ફરતી, એમ ઇન્ટર્ન એટલે વારા ફરતી. શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ એ બેબીઝ યર, કે તે પણ મારી હથેરીમાં એ વાત કરતા, જાણે કે બાળકના, બેબી એટલે ચાઇલ્ડ બરોબર, એટલે કે બાળકના કાનમાં બરોબર, એમ કે લોકો કે ધીમેથી એને બોલાવે એવી રીતે એ મારી હથેરીમાં લખતા, એટલે કે મારી પાસે ઘણા પ્રશ્નો હતા પૂછવા માટે. મારે મને એમ કે નવું નવું જાણવાની એમ કે ક્યુરિયોસિટી હતી, મને જિજ્ઞાસા હતી બરોબર, એટલે હું એમને પ્રશ્ન પૂછું તો એના પ્રત્યુત્તર રૂપે એ મારી હથેરીમાં લખતા, જાણે કે બાળકના કાનમાં આપણે કંઈક કહેતા હોય એ રીતે. અને માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, ક્યુરિયસ એટલે આતુર બરોબર, અને ક્યુરિયોસિટી એટલે આતુરતા, નાઉન છે ક્યુરિયોસિટી. તો માય ટીચર સેટિસ્ફાઈ, સેટિસ્ફાઈ એટલે સંતોષવું, સંતોષ આપવો, એસ એ ટી આઈ એસ એફ વાય, સેટિસ્ફાય એટલે સંતોષ આપવો, એનું વાયનો આય થાય અને ઈડી લાગે તો સેટિસ્ફાય. એટલે મારી આ જે જિજ્ઞાસા રહી, ક્યુરિયોસિટી એટલે આતુરતા, જિજ્ઞાસા, એને મારા શિક્ષક રહ્યા એ સંતોષતા, એટલે કે હું જે જે પૂછું, જે જે મારા મનમાં સવાલ પેદા થાય એનું સમાધાન આપતા, એનો જવાબ આપતા, મારી જિજ્ઞાસાને સંતોષતા. અને નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. અને એવરીથિંગ એટલે દરેક વસ્તુ, અને અરાઉન્ડ એટલે આસપાસની, અરાઉન્ડ મી એટલે મારી આજુબાજુની, મારી આજુબાજુની જે દરેક વસ્તુ રહી એ ફૂલ ઓફ લાઈફ એટલે કે જીવનથી ભરપૂર હતી, લવ એટલે કે પ્રેમથી ભરપૂર હતી, પ્યારથી ભરપૂર હતી, અને જોય એટલે આનંદથી ભરપૂર હતી. એટલે કે જગતની દરેક વસ્તુને નામ હોય, દરેક વસ્તુમાં બરોબર માણસને એમ કે ઇન્ટરેસ્ટ રહેલો હોય, એમાં જીવન રહેલું હોય, આનંદ રહેલો હોય, આ બધી અનુભૂતિ રહીને એ હેલન કેલરને પહેલાં નહોતી, પણ આ શિક્ષક મળ્યા પછી એને આ બધી જે અનુભૂતિ રહી બરોબર એ થવા લાગી. અને હવે પછી આપણે આગળ બરોબર પાર્ટ ફોર્થ એટલે કે ચોથા ભાગમાં
આપણે થોડું ઘણું આગળ અભ્યાસ કરીશું આ પાઠનો. આભાર.